जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत। फरी एक बार हूँ केतन कानपरिया करूँ छू। विद्यार्थी मित्रों, आप सर्वे धोरण 10 की अंदर खूबज सारा एवं मार्क्स प्राप्त करी अने धोरण 11 में श्री राजकोट गुरुकुल संस्थान में आप श्रीए एडमिशन मेळवेल छे, जे बदल राजकोट संस्थान वती हूँ आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वक्त हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आप आजे जे निहाळी रह्या छीए ए शास्त्रीजी महाराजना अथाग प्रयासश्रमथी आपणे शास्त्रीजी महाराजना अथाग प्रयासश्रमथी जे आ गुरुकुळनी स्थापना थयेल, जे आजे वटवृक्ष बनीने 45 જેટલી સંસ્થાઓમાં પરિણમેલ છે, જેમાં આપણે એડમિશન મેળવી અને શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક તેમજ જીવન જીવનની શૈલીનું જ્ઞાન સંતોના સાનિધ્યમાં રહીને મેળવીએ છીએ અને હર હંમેશા સંતો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગેની ચિંતા કરતા હોય છે, ત્યારે આપણે આપણા વિષયની શરૂઆત કરતા પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ગણપતિ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આપણે આપણા કાર્યને આગળ વધારીએ। ત્યારબાદ જોઈએ તો 45 સંસ્થાના શિરોમણી એવા પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણ સ્વામીના ચરણોમાં સાક્ષાત પ્રણામ કરી અને એમનું જે અમૃત વચન છે એ સાર્થક કરી અને આપણે આપણા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરીએ। ગુરુ મહારાજે ખૂબ જ અમૃત વચનની અંદર ખૂબ જ સારું એવું કીધેલું છે કે કદાચ સોનાનો ટુકડો ખોવાઈ જશે તો ચાલશે, પરંતુ એક વખત વીતી ગયેલો સમય ફરી પાછો આવશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને આપણું શૈક્ષણિક કાર્ય આગળ વધારીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય ઇંગ્લિશ છે, એમાં ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો એમાં રિલેટિવ પ્રોનાઉન્સ છે, તો એમનો અર્થ એવો થાય છે કે રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામો। આપણે વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં આના વિશે અભ્યાસ કરેલો જ છે, પરંતુ ફરી પાછું થોડું રિવિઝન કરી અને આપણે આગળ વધીએ। આ ખૂબ જ સહેલો ટોપિક છે, આપણે જોઈએ તો અહીંયા સાઈડ ઉપર આપણને કોષ્ટક બતાવેલું છે, એ કોષ્ટક પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની થતી હોય છે। આ જે છે એ ધોરણ 12ની અંદર ડી વિભાગની અંદર પ્રશ્ન નંબર 58માં આ વસ્તુ પૂછાય છે, એટલે કે એમની જે બ્લેન્ક્સ છે એ બ્લેન્ક્સ આને રિલેટેડ હોય છે। 12 કોમર્સની અંદર નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈએ તો જોઈએ, હવે સંબંધક સર્વનામો આપણને આપેલા છે, તો કે સંબંધક સર્વનામોની અંદર આપણે મિત્રો જોઈએ તો પેલું સંબંધક સર્વનામ આપણને આપેલું છે હુ એટલે કે જે, ત્યારબાદ બીજું આપેલું છે હુમ એટલે કે જેને, ત્યારબાદ ત્રીજું આપેલું છે હુજ એટલે કે જેનું જેની જેનો અને વિચ એટલે કે જે, આ ચાર આપણને સંબંધક સર્વનામો આપેલા છે। તો આ ચારે ચાર સંબંધક સર્વનામોનો ઉપયોગ ખાલી જગ્યા ભરતી વખતે કઈ રીતે કરવો એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ તો આપણને આ કોષ્ટક તૈયાર હોય તો આપણે સરળતાથી ખાલી જગ્યા પૂરી શકીએ મિત્રો। તો કોષ્ટકની અંદર 5 કોલમ આપેલી છે, એમાંથી 5-5 કોલમ આપણે યાદ રાખી અને બ્લેન્ક્સ ભરવાની થતી હોય છે। તો મિત્રો જોઈએ, પહેલું છે હુ એટલે કે જે, હું એટલે કે જે, તો કે વિભક્તિ કઈ, તો કે કરતા વિભક્તિ, ત્યારબાદ ઉપયોગ માણસ માટે થશે, હવે ખાલી જગ્યા પહેલા મિત્રો, ખાલી જગ્યા પહેલા અને ખાલી જગ્યા પછી એવા બે શબ્દો આપેલા છે। તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ હોય એટલે કે અહીંયા આપણને બોય આપેલું હોય તો એ માણસનું નામ થયું, ત્યારબાદ સર્વનામ પાછળ સર્વનામ આપેલું હોય, માણસનું નામ કે સર્વનામ આપેલું હોય ખાલી જગ્યા પહેલા, ત્યારબાદ ખાલી જગ્યા પછી છે એમાં ક્રિયાપદ આપેલું હોય કે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો આપણે હુનો ઉપયોગ કરી શકીએ છીએ।
तो फरी एक बार पाछो हु एटले के केजे विभक्ति करता विभक्ति उपयोग मानस माटे त्यार बाद खाली जग्या पहला मानस नु नाम के सर्वनाम त्यार बाद क्रियापद के सहायकारक क्रियापद होय खाली जग्या पछी तो बीजु जोईए हवे हुम एटले के जेने विभक्ति कर्म विभक्ति उपयोग मानस त्यार बाद खाली जग्या पहला मानस नु नाम के सर्वनाम त्यार बाद खाली जग्या पछी मानस नु नाम के सर्वनाम होय। मित्रों अहीं जोईए आपणे के हुनी अंदर अने हुमनी अंदर बन्ने मां सेम ज आवशे अने खाली जग्या पछी हुम मां पण सेम ज आवशे एटले के मानस नु नाम के सर्वनाम अहीं खाली जग्या पछी मानस नु नाम के सर्वनाम आपेलू होय। एटले टूंक मां जे हु अने हुम छे ए बन्ने खाली जग्या नी अंदर खाली जग्या पहला सरखू होय एटले के मानस नु नाम के सर्वनाम होय हुम मां पण मानस नु नाम के सर्वनाम होय। त्यारबाद त्रीजु जोईए तो के हुज तो के एनो अर्थ एवो थाय छे के जेनु अथवा जेनी अथवा जेनो तो के विभक्ति संबंधक विभक्ति उपयोग तो के मानस माटे। मित्रों अहींया मालिकीनो अर्थ सूचवशे मालिकीनो अर्थ आपणने बतावशे। हवे खाली जग्या पहला तो के मानसनु नाम के सर्वनाम होय छे त्यारबाद खाली जग्या पछी वस्तुनु नाम के संबंधक नाम होय। मित्रों अहींया वस्तुनु नाम एटले आपणे जोईए के टेबल लखी शकीए त्यारबाद फेन होई शके अने संबंधक ने अंदर फाधर त्यारबाद मधर ब्रधर एवा नाम होई शके। एटला माटे अहींया खास आपणे याद राखवानुं रहेशे के जो वस्तुनुं नाम आपेलुं होई अथवा तो संबंधक होई संबंधक ने अंदर फाधर मधर सिस्टर ब्रधर फ्रेंड एवुं आपेलुं होई पण खाली जग्या पहेला माणसनुं नाम के सर्वनाम आपेलुं होय अने मालिकीनो अर्थ बतावतु होय। त्यारबाद विच एटले के जे तो के कर्ता विभक्ति त्यारबाद उपयोग पशु पक्षी के निर्जीव वस्तु माटे थाय छे त्यारबाद खाली जग्या पहला पशु पक्षी अने निर्जीव वस्तुनु नाम होय खाली जग्या पछी क्रियापद के सहायकारक क्रियापद होय। मित्रों अहीं आपणे आ चारे चार सर्वनामों जे हता संबंधक सर्वनामों ए संबंधक सर्वनामोनो अभ्यास आपणे जोयो। मित्रों अहीं जे छेल्लो छे विच एटले के जे तो एमां उपयोग अने खाली जग्या पहला बने वस्तु सेम रहेशे त्यारबाद हु हुम अने हुज ए त्रणेयमां खाली जग्या पहला माणसनुं नाम के सर्वनाम માણસનું નામ કે સર્વનામ અને હુજમાં પણ માણસનું નામ કે સર્વનામ હશે। ફક્ત ફેરફાર અહીંયા એટલો થશે પેલાની અંદર ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય એ પેલું છે એ જ પ્રમાણે સેલું રહેશે છેલ્લે જે પેલું છે હુ એમની અંદર ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય એમ વિચ છે એમાં ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હશે એટલે કે પેલું હુની અંદર ખાલી જગ્યા પછી અને વિચની અંદર ખાલી જગ્યા પછી બંને વસ્તુ સેમ રહેશે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ અને વિચની અંદર ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ ખાલી જગ્યા પછી આપેલું હોય। ત્યારબાદ હવે આપણે થોડીક એની બ્લેન્ક્સ આપેલી છે સાઈડ ઉપર એ બ્લેન્ક્સ આ કોષ્ટક ઉપરથી જ સમજીને આપણે ભરીશું જેથી કરી અને દ્રઢીકરણ થઈ જાય। તો પહેલી બ્લેન્ક્સ મિત્રો આપણને આપેલી છે આઈ નો અ મેન બ્લેન્ક્સ કેન સ્પીક થ્રી લેંગ્વેજીસ કે હું એ માણસને જાણું છું કે જે ત્રણ ભાષાઓ જાણે છે। તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા માણસનું નામ આપેલું છે ખાલી જગ્યા પહેલા જોઈએ તો આપણે માણસનું નામ છે ત્યારબાદ ખાલી જગ્યા પછી કેન સ્પીક એટલે કે સહાયકારક ક્રિયાપદ કે મૂળ ક્રિયાપદ આપેલું છે અહીંયા આપણને। તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ પછી ખાલી જગ્યા પછી સહાયકારક ક્રિયાપદ કે મૂળ ક્રિયાપદ આપેલું હોય તો અહીંયા કોષ્ટકમાં જોઈએ ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે સર્વનામ હોય તો અહીંયા માણસનું નામ આપેલું છે મિત્રો ત્યારબાદ ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપેલું છે તો આપણે જોઈએ તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ ખાલી જગ્યા પછી સહાયકારક ક્રિયાપદ કે મૂળ ક્રિયાપદ આપેલું છે એટલે પેલી ખાલી જગ્યામાં આપણે હું મૂકી શકીએ। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે તો બીજી ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ આઈ લાઈક કોહલી
એટલે કે અહીંયા મિત્રો આ કોહલી છે એક નામ છે, ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, અને સ્કોડ એટલે કે ક્રિયાપદ આપેલું છે. તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ, ત્યારબાદ ખાલી જગ્યા, અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપેલું છે. તો મિત્રો અહીંયા આપણને ક્રિયાપદ આપેલું છે, તો કોષ્ટકમાં આપણે જોઈએ તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ, ત્યારબાદ ખાલી જગ્યા, અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું છે. તો સ્વાભાવિક રીતે અહીંયા આપણે હુનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી શકીએ. મિત્રો જોઈએ તો આખી ખાલી જગ્યામાં શું થશે, આઈ લાઈક કોહલી, હુ સ્કોર 3 ડબલ સેન્ચુરીઝ ધ લાસ્ટ સીઝન. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો ગાંધીજી હોઝ અ લીડર બ્લેન્ક્સ એવરીબડી લવડ. તો કે અહીંયા જે લીડર છે એ જાતિવાચક નામ આપેલું છે, ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, અને એવરીબડી એટલે કે સર્વનામ આપેલું છે. મિત્રો અહીંયા ગાંધીજીનો ઉલ્લેખ અગાઉ થઈ ગયેલો છે, એટલે કે નામ થઈ ગયેલું છે. નામના અર્થમાં અહીંયા જાતિવાચક આપેલું છે, એટલે કે લીડર આપેલું છે. કોના અર્થમાં આપેલું છે, તો કે ગાંધીજીને રિલેટેડ જ આપેલું છે. તો ગાંધીજી હોઝ અ લીડર, ગાંધીજી કોણ હતા, નેતા હતા. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, અને ખાલી જગ્યા પછી એવરીબડી એટલે કે સર્વનામ આપેલું છે. તો આપણે ફરી પાછા કોષ્ટકમાં એક વખત જોઈ લઈએ કે ખાલી જગ્યા પહેલા શું આપેલું છે, નામ એટલે કે જાતિવાચક નામ આપેલું છે. તો જોઈએ અહીંયા નામ, તો કે માણસનું નામ આપેલું છે, તો અહીંયા આપણે જાતિવાચક આપેલું છે, પણ અહીંયા ગાંધીજીના અર્થમાં આપણે લેવાનું થશે, એટલા માટે અહીંયા આપણને નામ આપેલું છે. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પછી આપણને સર્વનામ આપેલું છે, તો અહીંયા આપણને સર્વનામ આપેલું છે. આપણે જોઈ શકીએ છીએ તો કે ખાલી જગ્યા પહેલા જાતિવાચક નામ, ખાલી જગ્યા પછી સર્વનામ. તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ, હુમનો ઉપયોગ કરી શકીએ. તો બીજી બ્લેન્ક્સ જે છે એમાં આપણે હુમનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે, રામ ઇઝ ધ નોટી બોય. મિત્રો અહીંયા રામ છે એ આપેલું છે અહીંયા રામ. ત્યારબાદ આપણને એવું કીધું ઇઝ ધ નોટી બોય, અહીંયા બોય છે એ નામના અર્થમાં આપેલું છે, અહીંયા આપણને રામ સૂચવે છે. તો કે કોના માટે વપરાયેલું છે, કે રામ માટે વપરાયેલું છે. તો અહીંયા આપણને બોય છે એ ખાલી જગ્યા પહેલાં શું આપેલું છે, નામ આપેલું છે મિત્રો. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે, ત્યારબાદ ખાલી જગ્યા પછી પ્રિન્સિપલ, ધ પ્રિન્સિપલ ટૂંકમાં એટલે કે સર્વનામ આપેલું છે. તો જોઈએ ખાલી જગ્યા પહેલાં નામ, માણસનું નામ, ત્યારબાદ ખાલી જગ્યા પછી સર્વનામ આપેલું હોય તો કોષ્ટકમાં જોઈએ કે એવું કોલમ આપણને ક્યાંય દેખાય છે, તો કે હા અહીંયા હુમ છે એમાં દેખાય છે, માણસનું નામ આપેલું છે. ત્યારબાદ ખાલી જગ્યા પછી માણસનું નામ કે સર્વનામ આપેલું છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખાલી જગ્યા પછી ધ પ્રિન્સિપલ આપેલું છે તો અહીંયા સર્વનામ છે, અને ખાલી જગ્યા પહેલાં બોય આપેલું છે તો અહીંયા માણસનું નામ આપેલું છે. તો આપણે ખાલી જગ્યા જે બીજી ચોથી ખાલી જગ્યા છે એ આપણે હુમ લખી અને ખાલી જગ્યા પૂરી કરી શકીએ. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે, તો પાંચમી ખાલી જગ્યાની અંદર મિત્રો આપણે જોઈએ કે ધીસ ઇઝ ધ ગર્લ બ્લેન્ક્સ બાઇસિકલ હોસ્ટોલન યસ્ટરડે, એટલે કે આ એ છોકરી છે કે જેની ગઈકાલે સાયકલ ચોરાઈ ગયેલી હતી, એવું છે, એવું આખું ગુજરાતી થાય. તો અહીંયા જોઈએ ખાલી જગ્યા પહેલા મિત્રો આપણને શું આપેલું છે, માણસનું નામ આપેલું છે, એટલે કે ગર્લ્સ આપેલું છે, તો કે માણસનું નામ આપેલું છે. ત્યારબાદ ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ આપેલી છે. મિત્રો બાઇસિકલ એટલે માલિકીની વસ્તુ, અહીંયા કીધું છે ધીસ ઇઝ ધ ગર્લ્સ બ્લેન્ક્સ બાઇસિકલ હોસ્ટોલન યસ્ટરડે, કે તે આ છોકરીની સાયકલ છે કે જે ગઈકાલે ચોરાયેલી હતી. તો અહીંયા મિત્રો આપણને બાઇસિકલ તો એ શું બતાવે છે, માલિકી કોની, તો કે જે આ ગર્લ્સ છે અથવા તો જે છોકરી આપણે કીધું છે એની માલિકી બતાવે છે. તો આપણે અહીંયા ખાલી જગ્યા પહેલા માણસનું નામ, ત્યારબાદ ખાલી જગ્યા, અને ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ હોય તો મિત્રો અહીંયા આપણે લખેલું જ છે કે માલિકી સંબંધક અને માણસ માટે ઉપયોગ થાય, ત્યારબાદ માલિકીની વસ્તુ હોય. તો જોઈએ ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે સર્વનામ હોય તો અહીંયા ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે સર્વનામમાં અહીંયા આપણને માણસ આપેલું જ છે. ત્યારબાદ ખાલી જગ્યા પછી વસ્તુનું નામ કે સંબંધક સર્વનામ હોય તો અહીંયા માનો કે માલિકીની વસ્તુનું નામ આપણને આપેલું છે. તો ખાલી જગ્યામાં જોઈએ માણસનું નામ આપેલું છે, ત્યારબાદ વસ્તુનું નામ પણ આપેલું છે, અને માલિકીનો સંબંધ દર્શાવે
છે સાયકલ છે કોની માલિકીની છે તો કે છોકરીની માલિકીની છે તો આપણે પાંચમી ખાલી જગ્યા છે એમાં ખાલી જગ્યાની અંદર હુઝ લખી શકશું WHOSE લખી અને ખાલી જગ્યા આપણે પૂર્ણ કરી શકીએ મિત્રો જો આમાં અહીંયા આપણને કદાચ થોડું ડિફિકલ્ટ લાગે તો ફક્ત આપણે માલિકીની વસ્તુ દર્શાવતું હોય એ ધ્યાને રાખી અને ખાલી જગ્યા પૂરી દેવાની ત્યારબાદ કદાચ અહીંયા આપણને ખ્યાલ ન આવે તો કંઈ વાંધો નથી પણ માલિકીની વસ્તુ હોવી જોઈએ એટલું ધ્યાન રાખી અને આપણે ખાલી જગ્યા પૂરી લેવાની થતી હોય છે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા અરુણિમા ઇઝ અ વોલીબોલ પ્લેયર બ્લેન્ક્સ ગોલ્ડન ચેન વોઝ સ્ટોલન મિત્રો અરુણિમા સિંહાનો જે પાઠ છે એ આપણે 11મા ધોરણમાં પહેલું યુનિટ આવે છે એવરેસ્ટ એવો પાઠ આવે છે અરુણિમા સિંહાએ એવરેસ્ટ સુધીની જે યાત્રા કરેલી હતી એનું તમામ વર્ણન આવે છે એવો આ પાઠ છે ને એમાંનું જ એક સેન્ટેસિસ છે મિત્રો અરુણિમા ઇઝ અ વોલીબોલ પ્લેયર તે કેવા હતા વોલીબોલના ખેલાડી હતા ત્યારબાદ બ્લેન્ક્સ આપેલી છે ગોલ્ડન ચેઇન વોઝ સ્ટોલન એનો સોનાનો ચેઇન છે જે ચોરાઈ ગયો હતો એવું કહેવામાં આવેલું છે તો જોઈએ મિત્રો અહીંયા અરુણિમા શું આપેલું છે આપણને નામ આપેલું છે અહીંયા આપણને નામ આપેલું છે ત્યારબાદ હવે પાછળ જોઈએ આપણે તો માલિકીની વસ્તુ આપણને બતાવે છે જે આ ગોલ્ડન ચેઇન છે એ માલિકીની વસ્તુ છે અરુણિમા શું હતા એક ખેલાડી હતા વોલીબોલના તો અહીંયા પ્લેયર આપેલું છે કોના અર્થમાં વાપરેલું છે તો કે અરુણિમા શું હતા એક પ્લેયર હતા એના અર્થમાં ઉપયોગ થયેલો છે તો આપણે અહીંયા નામના અર્થમાં ઉલ્લેખ થઈ શકે તો કે માણસનું નામ અહીંયા આપણને આપેલું છે ત્યારબાદ જે ખાલી જગ્યા છે ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ દર્શાવતો શબ્દ આપેલો છે એટલે કે ગોલ્ડન ચેઇન આપેલી છે તો આખું જોઈએ મિત્રો તો ખાલી જગ્યા પહેલાં માણસનું નામ ખાલી જગ્યા પછી માલિકીની વસ્તુ તો કોષ્ટકમાં ફરી આપણે જોઈએ ખાલી જગ્યા પહેલાં માણસનું નામ ત્યારબાદ ખાલી જગ્યા પછી વસ્તુનું નામ આપેલું હોય તો ચેઇન છે એ વસ્તુ કહી શકીએ આપણે ચેઇન ટેબલ ફેન રિંગ એવી વસ્તુનું નામ આપણે કહી શકીએ તો જે પછીની ખાલી આ ખાલી જગ્યા છે છઠ્ઠી ખાલી જગ્યા એમાં આપણે હુજ મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે તો સાતમી ખાલી જગ્યાની અંદર મિત્રો આપણે જોઈએ કો ધીસ ઇઝ ધ ટીવી ત્યારબાદ આઈ બોટ લાસ્ટ મંથ જે આ ટીવી છે મેં ગયા મહિને ખરીદ્યું હતું તો મિત્રો આપણને કીધું છે કે કર્તા વિભક્તિ માટે વપરાય છે ત્યારબાદ ઉપયોગ એનો પશુ પક્ષી અથવા નિર્જીવ વસ્તુ તો અહીંયા આપણે જોઈએ છીએ કે ટીવી છે એ કેવી છે નિર્જીવ વસ્તુ છે સજીવ નથી સજીવ હોય એ હલનચલન કરી શકે ટીવી એક જ જગ્યાએ હોય છે એટલા માટે આપણે નિર્જીવ એને કહી શકીએ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ખાલી જગ્યા પછી શું હોય ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય અહીંયા જે આય છે એ અહીંયા આપણને આય આપેલું છે તો એ જોઈએ બરોબર ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય તો ધીસ ઇઝ ધ ટીવી બ્લેન્ક્સ આઈ બોટ લાસ્ટ મંથ કે જે મેં આવતા કે જે મેં ગયા મહિને ખરીદ્યું હતું તો અહીંની જે ખાલી જગ્યા છે એમાં જોઈએ તો અહીંયા ટીવી છે એ નિર્જીવ છે આઈ છે એ માણસનું સર્વનામ છે તો અહીંયા આપણે ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યાની અંદર આપણે વીચ મૂકી શકીએ છીએ અને ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ છીએ ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા આઈ વેન્ટ અ પેન બ્લેન્ક્સ ઇઝ મેડ ઇન ઇન્ડિયા એટલે ખાલી જગ્યાને આગળ જોઈએ મિત્રો તો આગળ આપણને પેન આપેલી છે એ નિર્જીવ વસ્તુ છે ત્યારબાદ ખાલી જગ્યા પછી ઇઝ આપેલું છે એટલે કે સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું છે સહાયકારક ક્રિયાપદ આપેલું છે અને ત્યારબાદ મેડ ઇન ઇન્ડિયા એવું આપેલું છે તો આખું વાક્ય એવું જોઈએ આઈ વેન્ટ અ પેન બ્લેન્ક્સ ઇઝ મેડ ઇન ઇન્ડિયા તો જોઈએ મિત્રો ખાલી જગ્યા પહેલા પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુનું નામ તો અહીંયા આપણને નિર્જીવ વસ્તુ આપેલી છે અહીંયા જોઈએ તો પેન ત્યારબાદ ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય તો અહીંયા આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું છે તો આ ખાલી જગ્યાની અંદર આપણે વીચ મૂકી શકીએ અને ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે રિલેટિવ પ્રોનાઉનનો અભ્યાસ કર્યો અને એકથી આઠે આઠ આપણે ખાલી જગ્યા જોઈ ફરી વખત એકવાર ક્વિક રિવિઝન કરી અને આપણો અહીંયા ટોપિક પૂર્ણ કરીશું એ પહેલાં ફરી વખત આપણે એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ
तो જોઈએ મિત્રો રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામો ગુજરાતીમાં આપણે સંબંધક સર્વનામો તરીકે ઓળખીએ છીએ તો એમાં જોઈએ આ ક્વેશ્ચન છે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની જે માર્ચ 2020 થી જે નવી પેપર સ્ટાઇલ અમલમાં આવેલી એ પેપર સ્ટાઇલની અંદર સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 59 58 ની અંદર આ પ્રશ્ન પૂછાય છે જે 4 માર્ક્સનો હોય છે તો એમાં સંબંધક સર્વનામો વિશે જોયું હુ હુમ હુઝ વિચ તો કે હુ તો કે કર્તા વિભક્તિ માણસ માટે વપરાય ત્યારબાદ ખાલી જગ્યા પહેલાં માણસનું નામ કે સર્વનામ હોય ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય ત્યારબાદ હુમ કે જેને કર્મ વિભક્તિ માણસ માટે વપરાય માણસનું નામ કે સર્વનામ હોય માણસનું નામ કે સર્વનામ હોય હુઝ જેનું જેની જેનો સંબંધક વિભક્તિ માટે વપરાય છે ત્યારબાદ માણસ માટે વપરાય જોઈએ તો માણસનું નામ કે સર્વનામ હોય વસ્તુનું નામ કે સંબંધક હોય વસ્તુના નામની અંદર આપણે ટેબલ ફેન એવું લઈ શકીએ ત્યારે જ્યારે સંબંધક હોય તો સંબંધકની અંદર જે મધર ફાધર સિસ્ટર બ્રધર અંકલ એવું આપેલું હોય સેન્ટેન્સ પણ મિત્રો એ માલિકીનો અર્થ બતાવતું હોય માલિકીનો અર્થ સૂચવતું હોય એટલે આપણે વિચ હુજનો ઉપયોગ કરી અને બ્લેન્ક્સ પૂર્ણ કરી શકીએ ત્યારબાદ વિચ એટલે કે જે કરતા વિભક્તિ પશુ પક્ષી અથવા તો નિર્જીવ વસ્તુ માટે વપરાય છે તો ખાલી જગ્યા પહેલાં પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુનું નામ હોય ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય મિત્રો રિલેટિવ પ્રોનાઉનની અંદર જે આ ચારે ચાર છે એ ચારે ચાર ખૂબ જ મહત્વના છે જો આ ચારે ચાર તમે કંઠસ્થ કરી લેશો તો જ્યારે આપણે ઈમેલ એસે કે સમરી રાઇટિંગ લખતા હોઈએ ત્યારે ખૂબ જ આનો ફાયદો થતો હોય છે માનો કે આપણે એસે લખતા હોય તો એસેની અંદર અમુક સેન્ટેન્સીસ એવા આવતા હોય જેની અંદર ખાલી જગ્યા પહેલાં માનો કે માણસનું નામ લખતા હોઈએ ત્યારે માણસનું નામ કે સર્વનામ લખવાનું થતું હોય તો એવા સમયે આપણને કદાચ ખ્યાલ ન હોય તો આપણે જે રિલેટિવ પ્રોનાઉન છે એમાંથી કદાચ થોડું આડાહોડું થઈ જતું હોય છે તો એ માટે એવું ન થાય એટલા માટે આ ચારે ચાર જે છે એ રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામો જે છે એ ચારે ચાર વ્યવસ્થિત પાકા કરી લેવા ફરી પાછા વિદ્યાર્થી મિત્રો નવા જ ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.